हलो बेटा आपणे पाठ्यपुस्तक नहोतुं त्यारे आपणे जाते बनावी रकम अने बे दाखला गणेला खरीद नोंध अने वेचाण। आजे आपणी पासे पाठ्यपुस्तक आवी गयुं छे बेटा, एटले बुकना दाखला गणेश। बीजू एक ज लीटीनो कार्यक्रम छे, उधार मालना व्यवहार नोंधा। उधार मालना तमने खबर छे माल कोने कहेवाय, ई तमने संपूर्ण नॉलेज छे। बीजू असंत व्यवहार ध्यान में लेवाता नथी, पूरे पूरो व्यवहार उधार गणीने नोंधवामां आवे छे। आजे हूँ दाखलो करूँ छूँ, दाखलो शुरू थाय छे आपणे चौथा थी बेटा। चौथो दाखलो करूँ, आजे हूँ बे दाखला करीश, चौथो ने पांचमो आरामथी 20-25 मिनिटमां थई जशे। चौथो ने पांचमो करीश अने આજે હું હોમવર્ક પણ આપવાનો છું, કારણ કે હવે બે ખરીદ નોંધના દાખલા તમારા થઈ ગયા અને વેચાણ નોંધના પણ થયા, એટલે આજથી હું હોમવર્ક આપીશ। હું બોર્ડ ઉપર હોમવર્કનું લખવાનો છું કે આ પેજ ઉપર આ ચેપ્ટરના દાખલા, જેથી કરીને તમે જાતે દાખલો કરી શકો। કદાચ ભૂલ પડે તો બેટા મને ફોન કરજો। ખરીદ નોંધ કરીએ છીએ એટલે તારીખ, માલ કોની પાસેથી ખરીદીએ તો કે વેપારી પાસેથી, તો કે વેપારીનું નામ। માલ ખરીદીએ તો માલ આવે કે જાય, આવે। आवक भरतिया नंबर, खाता पाना नंबर, रकम रुपया। आज हूँ दाखलो करूँ छू चौथो पाठ्यपुस्तक नो चौथो। तमे वीडियो जुओ त्यारे चौथो दाखलो खोलीने राखजो, जेथी करीने तमने वधारे समझाय। એક જ લીટીનો કાર્યક્રમ છે, મેં કીધું માત્ર ઉધાર માલના વ્યવહારો નોંધાશે। દાખલો ચોથો, નીચે આપેલા વ્યવહારો પરથી સુરેશ ના ચોપડે, શ્રી સુરેશ ના ચોપડે। સુરેશની ખરીદ નોંધ, ખરીદ નોંધનું બીજું નામ છે, ખબર છે તમને, જમા નોંધ। એમસીક્યુમાં વધારે પૂછાય છે જમા નોંધ। વર્ષ 2015 ઓક્ટોબર માસ, રકમ વાંચું છું, ફરીથી કહું છું, ઉધાર માલના વ્યવહારો નોંધાશે। ઉધાર માલના અસંત વ્યવહાર ધ્યાનમાં ન લેતા પૂરેપૂરો વ્યવહાર ઉધાર ગણીને નોંધવામાં આવે છે। તારીખ પહેલી લખાય નહીં, કારણ કે એન્ટ્રી આવે ન આવે આપને ખ્યાલ નથી। ઉધાર માલના વ્યવહારો આજે શું કરીએ છીએ, ખરીદ નોંધ, એટલે ઉધાર માલની ખરીદીના જ વ્યવહાર નોંધાશે। તારીખ પહેલી, રૂપિયા 10,000નો માલ દીપક પાસેથી એક માસની શાખ પર ખરીદ્યો। શાખ શબ્દની કોઈ લેવા દેવા, દીપક પાસેથી ખરીદો, વ્યવહાર ઉધાર છે, આવશે, કારણ કે માત્ર વ્યક્તિનું નામ છે દીપક ખાતે। કેટલા હજારનો માલ ખરીદો? 10,000નો। વેપારી વટાવ છે? નથી, 10,000 પૂરેપૂરા।
बिल नंबर छे नथी। 10,000 तारीख त्रीजी 20,000 नो माल सरदार स्टोर्स माथी 10% वेपारी वटावे खरीदियो। क्या थी खरीदो? सरदार स्टोर्स माथी। उधार व्यवहार छे आवशे तारीख 3। सरदार स्टोर्स खाते कितला नो माल खरीदो? 20,000 नो। वेपारी वटाव 10%। 2,000 बाद करो 18,000। वेपारी वटाव चोपड़े बतावा तो नथी। बिल नंबर भरतिया नंबर 116 तारीख 7। रुपया 18,000 नो माल पंकज पासे थी रोकड़े थी खरीदियो। केवी रीते खरीदो? रोकड़े थी। व्यवहार आवे नहीं, रोकड़ व्यवहार नोंधातो नथी, मिलकत नो व्यवहार नोंधातो नथी। तारीख 15 राजेश ने रुपया 20,000 नो माल 10% वेपारी वटावे मोकली आपवा ओर्डर आप्यो। शू आप्यो बेटा? ओर्डर आप्यो। बिन आर्थिक व्यवहार छे, चोपड़े नोंधाय नहीं। तारीख 20 रुपया 16,000 नु फर्निचर व्यास फर्निचर मार्ट माथी 1 માસની શાખ પર ખરીદ્યું। શું ખરીદ્યું? ફર્નિચર। ફર્નિચર માલ નથી, શું છે? મિલકત છે, મિલકતનો વ્યવહાર નોંધાય નહીં। તારીખ 21 રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો। હમણાં આપણે તારીખ 15 ઓર્ડર આપ્યો તો 20,000ના માલનો માલ મોકલ્યો, રાજેશે મોકલ્યો, આપણે ખરીદ્યો। રેલવે નૂરના 1,000 ઉમેરી ભરતિયા નંબર 350 મોકલ્યું, આવશે તારીખ 21। કેને ખાતે આવશે? રાજેશ ખાતે। કેટલા હજારનો માલનો ઓર્ડર હતો? 20,000નો। વેપારી વટાવ 10%। 2,000 બાદ કરીએ, વેપારી વટાવ એટલે 18,000। રેલવે નૂરના કેટલા? 1,000। એટલે રાજેશ આપણી પાસે કેટલા માગે છે? 19,000। બિલ નંબર આપ્યું છે, હા 350। તારીખ 24 14,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદો। કેની પાસેથી ખરીદો? ખબર નથી, વ્યક્તિનું નામ નથી, માટે વ્યવહાર ઉધાર કે રોકડ? રોકડ। રોકડ ખરીદી નોંધાતી નથી। તારીખ 25 નિલેશ પાસેથી રૂપિયા 30,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા, અડધારે કોઈ લેવા દેવા નથી, પૂરેપૂરો વ્યવહાર ઉધાર ગણીને નોંધવામાં આવે છે, વ્યવહાર આવશે તારીખ 25। કોને ખાતે? નિલેશ ખાતે। કેટલા હજારનો માલ ખરીદો? 30,000નો। વેપારી વટાવ 10%, 3,000 બાદ કરો 27,000। બિલ નંબર છે નથી। પછીની એન્ટ્રી
पछीनी एंट्री ची 26 तारीख चिराग पासे थी 15,000 नो माल 10% वेपारी वटावे 5% रोकड़ वटावे खरीदियो नाना तरत ज चुकवी आप्या नाना तरत ज चुकवी आप्या एटले व्यवहार केवो थयो केवी खरीदी छे उधार के रोकड़ रोकड़ न आवे तारीख 30 छेली एंट्री नितिन पासे थी 40,000 नो माल खरीदो केनी पासे थी खरीदो नितिन पासे थी साख नो व्यवहार छे आवशे तारीख 30 केने खाते नितिन खाते કેટલા હજારનો માલ ખરીદો 40,000નો વેપારી વટાવ છે નહીં પૂરેપૂરા દાખલો પૂરો કુલ ઉધાર ખરીદી 0 0 0 17 17 ને 3 20 ને 4 24 નો ચોગડો વધી 2 2 ને 2 4 4 ને 5 5 ને 6 11 114,000 આ ચાર વ્યક્તિઓ પાંચ વ્યક્તિઓ આપણી પાસે માગે છે કોણ માગે છે દીપક સરદાર રાજેશ નીલિન નિલેશ અને નીતિન આને કહેવાય કુલ ઉધાર ખરીદી બીજું નામ શું છે આનું એ આવડવું જોઈએ પરચુરણ લેણદારો શીખી ગયા પારિભાષિક શબ્દો જે વ્યક્તિને નાણાં ચૂકવવાના હોય તે વ્યક્તિ લેણદાર છે જવાબદારી છે દેવું છે કરજ છે દાખલો કરું છું હું સાતમો વેચાણનો દાખલો સાતમો વેચાણ નોંધ કરું છું સાતમો દાખલો કરું છું બેટા બે દાખલા થઈ જાય બે દાખલા હોમવર્કમાં આપવાનો છું જેથી કરીને આળસ નહીં કરતા બેટા વેચાણ નોંધ કરીએ છીએ સરળ ચેપ્ટર છે બેટા માત્ર ઉધાર માલના વ્યવહારો નોંધાય રોકડ વ્યવહાર નોંધાતો નથી અને મિલકતનો વ્યવહાર નોંધાતો નથી આવતા પિરિયડમાં હું પાંચમો ને આઠમો દાખલો કરીશ દાખલો છઠ્ઠો સાતમો સોરી શ્રી પ્રભાત હાર્ડવેર સ્ટોર્સ જે લોખંડના વેપારી છે ધ્યાન રાખજો માલ આના માટે લોખંડ છે કાપડ નહીં શ્રી પ્રભાત હાર્ડવેર સ્ટોર્સ ની વેચાણ નોંધ વેચાણ નોંધનું બીજું નામ શું છે યાદ છે ને ઉધાર નોંધ માલ વેચે તારીખ આપણે કોને વેચીએ બેટા ગ્રાહકને એટલે ગ્રાહકનું નામ માલ વેચીએ તો માલ આવે કે જાય જાય જાવક ભરતિયા નંબર ભરતીઓ એટલે બિલ બિલ એટલે પહોંચ પહોંચ એટલે સ્લીપ ખાપા અમે શીખવાડ્યું બધું પારિભાષિક શબ્દમાં રકમ રૂપિયા વર્ષ 2015 જૂન તારીખ 1 વેચાણ નોંધ કરીએ છીએ ધ્યાન રાખજો નેહાને 20,000 નો માલ 3 માસની શાક પર વેચ્યો શાક શબ્દની કોઈ જરૂર નથી આપણે કોને વેચ્યો નેહાને
વ્યક્તિનું નામ છે, માત્ર વ્યક્તિનું નામ. ઉધાર વ્યવહાર છે, આવશે. તારીખ પહેલી, નેહા ખાતે. કેટલા હજારનો માલ વેચો? 20,000નો. વેપારી વટાવ છે? નથી. 20,000 પૂરેપૂરા. બિલ નંબર છે 80. તારીખ 8. વિધિ સ્ટોર્સને 10,000નો માલ 5% વેપારી વટાવે વેચો. કોને વેચો? આપણે વિધિ સ્ટોર્સને. મજૂરીના 400 સાથે બિલ નંબર 85 મોકલી આપ્યું. એન્ટ્રી આવશે. માત્ર વ્યક્તિનું નામ છે. 8મી તારીખ વિધિ સ્ટોર્સ ખાતે કેટલા હજારનો માલ વેચ્યો? 10,000નો. વેપારી વટાવ 5%. 1,000ના અડધા કેટલા થાય? 500. 10,000માંથી 500 બાદ કરો, 9,500 પ્લસ મજૂરીના ચડાવ્યા 400 રૂપિયા. એટલે આપણે વિધિ પાસે 9,500 માગતા નથી, 9,900 રૂપિયા માગીએ છીએ વિધિ પાસે. તારીખ 12. 15,000નો માલ નું વેચાણ કર્યું. કોને વેચાણ કર્યું? ખબર નથી. વ્યવહાર રોકડ છે. તારીખ 15. રૂપિયા 10,000નું યંત્ર ક્રીમાને 3,000માં વેચ્યું. શું વેચ્યું? યંત્ર. યંત્ર માલ કે મિલકત? મિલકત. મિલકતનો વ્યવહાર નોંધાતો નથી. તારીખ 23. સિમોલીને રૂપિયા 15,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. કોને વેચ્યો? આપણે સિમોલીને. સિમોલીએ 50% નાણાં તરત જ ચૂકવી આપ્યા, અડધા નાણાં. એની આને કોઈ લેવા દેવા નથી. અસંત વ્યવહાર ધ્યાનમાં લેવાતો નથી. પૂરેપૂરો વ્યવહાર ઉધાર ગણીને નોંધવામાં આવે છે. 23 તારીખ સિમોલી ખાતે કેટલા હજારનો માલ વેચ્યો? 15,000નો. વેપારી વટાવ 10%. 15,000ના 10% 1,500. 15,000માંથી 1,500 બાદ કરો એટલે કેટલા આવે? 13,500. બિલ નંબર છે 90. તારીખ 28. રિદ્ધિને 20,000ના માલનું વેચાણ 10% રોકડ વટાવે રોકડેથી કરી દીધું. રોકડ વટાવ તો વટાવનો શબ્દ છે. રોકડ વટાવથી રોકડ વ્યવહાર બનતો નથી. વટાવના બે નામ છે, વેપારી વટાવ ને રોકડ વટાવ. રોકડ વટાવે રોકડેથી વેચ્યો. રોકડેથી વેચ્યો. રોકડ વ્યવહાર નોંધાતો નથી. તારીખ 29. મિત પાસેથી 15,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. શું મળ્યો? ઓર્ડર મળ્યો. માલનું વેચાણ કર્યું નથી. બિન આર્થિક વ્યવહાર. તારીખ 30. વ્રજને 30,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. કોને વેચ્યો? આપણે વ્રજને. માત્ર વ્યક્તિનું નામ છે. આવશે. 30 તારીખ વ્રજ ખાતે કેટલાનો માલ વેચ્યો? 30,000નો. વેપારી વટાવ 10%. 30,000માંથી 3,000 બાદ કરો કેટલા આવે? 27,000. બિલ નંબર છે 95. દાખલો પૂરો. સરવાળો કરું છું. 0,0,0
पांच ने नौ चौदह नो चोगड़ो वधी एक, दस ने त्रण तेर, तेर ने सात वीस नी शून्य वधी बे, बे ने बे चार ने पांच ने बे सात, सित्तेर हजार चार सौ नो उधार वेचाण करियु। शू कर्यु छे आपणे? वेचाण नो कुल उधार वेचाण, पैसा मांगीए छीए, मांगीए एटले लेणू, लेणू एटले देवादार, એટલે શું લખશું? પરચુરણ દેવાદારો। બીજું ના, હવે હું તમને હોમવર્ક આપવાનો છું, ચેપ્ટર ખાતું ને ખતવણી, ખાતું ને ખતવણી ચેપ્ટર આઠમું છે, એનું હું તમને હોમવર્ક આપું છું। એચ ડબલ્યુ તારીખ 29/4/2021 ચેપ્ટર ખાતા વહી ખતવણી, ખાતા વહી ખતવણી નો દાખલો, નો દાખલો દાખલો ખતવણીનો દાખલા, દાખલા નંબર સાત માંથી માત્ર તમારે ખરીદ નોંધ અને વેચાણ નોંધ કરવાની છે। રેડી બેટા, સાતમો દાખલાનો હોમવર્ક છે બેટા, રેડી? બે દાખલા હોમવર્કમાં આપ્યા છે, આવજો આવજો આવજો।